ની પૂજા કરે આ ફળ ભજ્યા કાયમ સર્ગસો કરે કરે ચડવડિયા લોકો કોઈની પણ કંટી પહેરી લે વળગણિયા કેવા કેવા કામો કરાવે ખટપટિયા લોકો જીવનમાં બટ શોર્ટકટ જ શોધે ખટપટિયા લોકો આવા લોકો હોય છે મિત્રો આજકાલ તો લગ્નોની સપ્તપદી હોય છે ને એ વર્ષોથી ચલાય સપ્તપદીમાં વર અને વહુ એકબીજાને સાત વચનો આપવાના બંને એકબીજાને સાત વચનો આપવાના હોય છે તો આજના જમાનાની સપ્તપદી કેવી હોય આજના જમાનાની સપ્તપદી કેવી હોય એ અને એમાં કયા સાત વચનો આપવા જોઈએ એ મેં કૃતિ રચી છે એ આપણે સમજવું જોઈએ આજના જમાનાની સપ્તપદી સાત વચનો છે જે એકબીજા બંને એકબીજાને આપવાના છે હું તારી દરેક વાત સાથે સહમત નહીં થઉં પણ હું મારી માન્યતાઓને કારણ પર નહીં દરેક વખતે તારો જ પક્ષ નહીં હોય પણ હું ખૂબ જ ધ્યાન આપીને તારી વાત સાંભળીશ અને છેલ્લું વચન હું તારી ત્રુટીઓને હંમેશા ચલાવી નહીં લઉં હું તારી ત્રુટીઓને હંમેશા ચલાવી નહીં લઉં પણ હું તારી ખૂબીઓને બહુ જ મૂલ્યવાન સમજીશ આ દુનિયા અનેક વિસ્મયોથી ભરેલી છે અને કવિને તો જે જે પણ ઘટના બને ને એમાં વિસ્મય શોધી લેવાની આદત હોય છે આવું કેમ થાય છે આવું કેમ એ પ્રશ્ન છે તો કેમ તોય કેમ શિક્ષક છે તોય કેમ છે મેળું મચ્છર નથી તોય કેમ ભરાઈ જાય છે અને આખો તળાવ નથી તોય કેમ ભરાઈ જાય છે ઈગો શરીર નથી તોય કેમ ભરાઈ જાય છે અને દુશ્મની બીજ નથી તોય કેમ ભરાઈ જાય છે હોઠ કપડું નથી તોય કેમ સિવાય જાય છે અને કુદરત પત્ની નથી તોય કેમ રિસાઈ જાય છે પૂર્વગ્રહો દોરી નથી તોય કેમ બદલાઈ જાય છે વિચારો પાછી નથી તોય કેમ બદલાઈ જાય છે કોઈ વસ્તુ નથી તોય કેમ અફવા આગ નથી તોય કેમ ફેલાઈ જાય છે સ્વમાન સામાન નથી તોય કેમ વેચાઈ જાય છે અને જિંદગી ટાયર નથી તો કેમ સમજાય છે એમ બે અને દુર્ઘટના કવિતા નથી તો કેમ સમજાય છે આપણે ભારતીયો જીવન વિશે જેટલું ચિંતન કર્યું છે એના કરતાં વધારે મૃત્યુ વિશે ચિંતન કર્યું છે અને એ જ તો આપણી ભારતીયોની કમી છે મિત્રો આપ સૌએ 50 વાર એક વાત ફોન પર સાંભળી છે કૃપયા પ્રતીક્ષા કીજે આપ કતાર મે હે સાંભળી છે અધ્ય કોણ એ માણસ શું કહી ગયો છે હું એને ભાન નથી કૃપયા પ્રતીક્ષા કીજે આપ કતાર મે હે બારી બારી સબકા નંબર આયેગા મોત સબકે ઇંતજાર મે હે ચાહે સંત હોકર જીલો યા ગુનેગાર હોકર વો કિસી કો નહીં છોડેગી ચાહે આપ કોઈ ભી કિરદાર મે હે बहुत खा के मोटे हो जाओ या डाइटिंग करके पतले हो जाओ टिकट तो कटवाना ही पड़ेगा चाहे आप कोई भी आकार में वो एक कमाल की जादूगरनी है भैया आपको ढूंढ ही निकालेगी चाहे आप घर में छुपे हैं या तो फिर बाजार में है और हाँ आपको वो बहुत फेमस करके जाएगी आपको वो बहुत फेमस करके जाएगी लोग कहेंगे कि देखो आपकी फोटो तो आज अखबार में है અને હા વો આયેગી ચૂપચાપ એકદમ બિના કોઈ દસ્તક દિયે વો આયેગી એકદમ ચૂપચાપ બિના કોઈ દસ્તક દિયે આપ યે નહીં કહી સકોગે કે કલ આના આજ હમ આરામ મે હૈ કૃપયા પ્રતીક્ષા કીજીએ આપકા પ્રશ્ન તીક્ષ્ણ દર્શન અને ઈશ્વર એને એના ધારદાર જવાબ આપે છે માણસના પ્રશ્નો શું છે મનુષ્યના પ્રશ્નો જ્યારે કોઈ ગરીબનું સગડું ચોરાયું ત્યારે તમે ક્યાં હતા જ્યારે કોઈ માસૂમનું સપનું રોડાયું ત્યારે તમે ક્યાં હતા તમને તો માણસ સામે જોવાનો વખત જ નહોતો ધર્મના નામે આટલું બધું લોહી રોડાયું ત્યારે તમે ક્યાં હતા તમે તો મંદિરમાં રહેનારા નિત નવી લીલાઓ કરનારા બાપા વગરનું કોઈ બાળક ઇચરાયું ત્યારે તમે ક્યાં
तमारे तो 56 भोग आगळ पाछळ कई केटला लोक कोई विधवानी जिंदगी में झेर रे गयो अरे तुम्हें क्या तमे तो आखा विश्व ना हरता करता सर्वना विघ्न हरता जने करोड़ो लाचारों नो भाग्य घड़ायो त्यारे तमे क्या तमे तो सत्य नी मिसाल हता असत्य सामे नी ढाल हता गोडसे ना हाथे गांधी नो खून करायो मनुष्य ना प्रश्न व्याजनी प्रश्न छे बराबर छे मनुष्य आवा प्रश्नो एना व्याजनी प्रश्न હવે જુઓ ઈશ્વરના જવાબ ઈશ્વર કહે છે જ્યારે કુંવરબાઈનું મામેરું કરાયું ત્યારે અમે ત્યાં હતા જ્યારે દ્રૌપદીનું ચીર પુરાયું ત્યારે અમે ત્યાં હતા જ્યારે એક ભૂખ્યા આદમીનું પેટ ભરાયું ત્યારે અમે ત્યાં હતા જ્યારે વાનરમાંથી મનુષ્યનું સર્જન કરાયું ત્યારે અમે ત્યાં જ્યારે વર્વ વ્યવહારમાં સમજો જ્યારે વ્યવહારમાં સત્ય સચવાયું ત્યારે તમે અમે ત્યાં હતા જ્યારે કોઈ માણસે આપેલું વચન પળાયું ત્યારે અમે ત્યાં જ્યારે ધર્મસ્થાનોમાં જીવને બદલે શ્રીફળ વધેરાયું ત્યારે અમે ત્યાં હતા અને આ સાંભળજો જ્યારે માના પેટમાં કોઈ છોકરીનું અસ્તિત્વ જળાયું જળવાયું ત્યારે અમે ત્યાં હતા એવી પણ કવિતા હોય છે જે એક જ લાઈન થી